नमस्कार, निर्माण न्यूज पर हूँ छु आपने साथ कशिश। समाचारों में सौ प्रथम जुए हेडलाइंस। सप्टेम्बर महीनों गुजरात ने फळ्यो। सौराष्ट्र में धोधमार वरसाद। तालाला में 6 इंच वरस्यो। राजकोट जसदण और गोंडल में गाजवीज साथ 1 कलाक में 1.5 इंच वरसाद। नवसारी वासदा तालुका में सामूहिक आपघात की घटना। मोड़ा आंबा एक परिवार 3 सभ्यों फासो खाई आपघात। सूरत महुआ कुमकोतर में 5 सभ्यों डूबा की घटना। गईकाले 2 महिला मृतदेह मळ्या बाद आज वधु 1 महिला मृतदेह मळी आव्यो। हजू 2 की शोधखोळ चालू। बात करिए विगतवार समाचारों की, तो आज थी भारतीय जनता पार्टी की प्रदेश कारोबारी बैठक योजाशे। केवड़िया खाते 3 दिवस माटे भाजपनी प्रदेश कारोबारी आज थी योजावानी छे। भाजपना इतिहास में सौ प्रथमवार पेपरलेस कारोबारी मळवानी छे। भाजप कारोबारी की तमाम कामगीरी टेब्लेट थी करवामां आवशे। महत्वनी बात छे, 600 आगेवानोनी हाजरी में आज थी भारतीय जनता पार्टी की प्रदेश कारोबारी बैठक। केवड़िया खाते 3 दिवस माटे भाजपनी प्रदेश कारोबारी बैठक आज थी मळशे। भाजपना इतिहास में सौ प्रथमवार पेपरलेस कारोबारी मळवा जई रही छे। भाजप कारोबारी की तमाम कामगीरी टेब्लेट थी करवामां आवशे। शुरुआत आज थी चुकी है। महत्वपूर्ण बात है, अपनी साथ महामंत्री रजनीभाई पटेल जोड़ा है। रजनीभाई, कारोबारी आयोजन थयुं छे, क्या प्रकार की बृहद चर्चा थशे? आवती काले भारतीय जनता पार्टी गुजरात प्रदेश की कारोबारी माननीय सी आर पाटिल साहेबना अध्यक्षता में मळवा जई रही छे। आज सांज सुधी में प्रदेश कार्यकारिणी बधा सभ्यो अहींया केवड़िया पहोंची जशे। खास करीने आ वखते माननीय पाटिल साहेबे पेपरलेस विषय तरफ आगळ वधवानुं विचार्युं छे, अने एटले बधा ज कार्यकारिणीना सभ्योने टेब्लेट आपीने धीमे 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 पेपरलेस तरफ जवानो जे कॉन्सेप्ट छे ए ने अहींयाथी शुरू करवानुं नक्की कर्युं छे। આવતીકાલે આખા દિવસ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમો સાથે કાર્યકારી મળવાના દરેક હોદ્દેદારને ટ્રેનમાં આવવાની સૂચના અપાઈ છે, અને 2022 ચૂંટણી ધ્યાનમાં લઈને કોઈ અંગે મહત્વની ચર્ચા થશે કે કેમ? ચૂંટણીની ઘણી વાર છે, આમ તો રૂટીન કોર્સમાં કાર્યકારીણી મળતી હોય છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમાજમાં પણ સતત પાર્ટીના કોઈના કોઈ કાર્યક્રમના માધ્યમથી કે સમાજ ઉપયોગી બાબતોને લઈને એમની વચ્ચે રહેતો હોય છે, એટલે એવો કોઈ વિષય નથી। પરંતુ કાર્યકારિણી જે એનો ક્રમ છે અને મળતી હોય છે એ પ્રમાણે મળી રહી છે। તો ચોક્કસ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે તમને સીધા દ્રશ્યો બતાવવા માંગી છે, એ પ્રમાણે અહીં કારોબારી માટે વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક હોદ્દેદારને સૂચના આપવામાં આવી છે કે દરેક હોદ્દેદારો છે એ ટ્રેનમાં અહીં આવે। લગભગ 600થી વધુ હોદ્દેદારોને આ વખતે અપેક્ષિત રાખવામાં આવ્યા છે, અને ટેબ્લેટનું વિતરણ પણ અહીં થવાનું છે। મહત્વની વાત કે છે કે જે પ્રમાણે આ 3 દિવસની કારોબારી છે એ કેવડિયા ખાતે યોજાઈ રહી છે। આવતીકાલે રાજનાથસિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ડેપ્યુટી સીએમ તમામ લોકો આ કારોબારીમાં હાજરી આપવાના છે। તો ચોક્કસથી કહી શકાય કે 2022માં જે ચૂંટણી આવી રહી છે તેના કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો, કયા પ્રકારની રણનીતિ કરવી, તેને લઈ પણ આ કારોબારીમાં ચર્ચા થઈ શકે છે। કેમેરામેન કુણાલ કનોડિયા સાથે મહીદીપસિંહ રાઠોડ, કેવડિયા। આજથી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક યોજાવા જઈ રહી છે। કેવડિયા ખાતે 3 દિવસ માટે ભાજપની પ્રદેશ કારોબારી આજથી યોજાઈ રહી છે। ભાજપના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પેપરલેસ કારોબારી મળવાની છે। ભાજપ કારોબારીની તમામ કામગીરી ટેબ્લેટથી કરવાની છે। મહત્વની વાત છે, 600થી વધુ હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। બીજી પણ મહત્વની વાત અહીંયા કહી શકાય કે તમામ હોદ્દેદારોને ટ્રેનના માધ્યમથી આવવાનું કહેવામાં આવ્યું હતું, પોતાની ગાડીમાં નહીં, પરંતુ તમામ હોદ્દેદારો ટ્રેનમાં બેસીને ખાસ કેવડિયા આવ્યા છે। તો ભાજપના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ વખતે પેપરલેસ કારોબારી મળવાની છે। ભાજપ કારોબારીની તમામ કામગીરી ટેબ્લેટથી કરવામાં આવવાની છે। 600થી વધુ હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આજથી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક, 3 દિવસ આ બેઠકનો દોર શરૂ રહેશે। તો આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે। તમામ હોદ્દેદારોને ટ્રેનથી આવવાનું કહેવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે કેવડિયાને ઇલેક્ટ્રિક વાહનની સિટી બનાવવાનું જે સ્વપ્ન છે તેને ધ્યાને રાખીને વધુ પ્રદૂષણ ન ફેલાય તમામ હોદ્દેદારો પોતાની ગાડીમાં આવે ત્યારે, તેથી તેમને ખાસ કરીને
ટ્રેનમાં આવવાનું કહેવામાં આવ્યું હતું અને તમામ હોદ્દેદારો ટ્રેનમાં કેવડિયા પહોંચશે અને આજથી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકનો દોર શરૂ થશે. 3 દિવસ આ બેઠક ચાલવાની છે. કેવડિયા ખાતે 3 દિવસ માટે ભાજપની પ્રદેશ કારોબારી યોજાશે. ભાજપના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ પેપરલેસ કારોબારી મળવાની છે. ભાજપ કારોબારીની તમામ આજથી 2 દિવસ માટે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક મળવાની છે. ત્યારે તમે જોઈ શકો છો કે હાલ કેવડિયા રેલવે સ્ટેશનની સામે જે હોટલ છે તે હોટલની અંદર અત્યારે જે પ્રદેશમાંથી આવેલા ભાજપ કાર્યકરો છે તેઓનું આ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. હાલ આ બેઠકની ખાસિયત છે કે સૌ પ્રથમવાર આ બેઠક પેપરલેસ થવાની છે, એટલે કે કહી શકાય કે પર્યાવરણનું ધ્યાન રાખતા હાલ આ બેઠકને પેપરલેસ રાખવામાં આવી છે, જેના કારણે તમામ સભ્યોને ટેબ્લેટ આપવામાં આવશે અને ટેબ્લેટ દ્વારા હાલ જે આવનાર જે સભ્યો છે તેઓનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. અને ખાસ કરીને આ જે બેઠક છે તે બેઠક 10 સીટી ગ્રુપ ખાતે રાખવામાં આવી છે અને આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. ત્યારે આવનાર 2 દિવસ આ બેઠક કેવડિયા ખાતે યોજાશે. હાલ અહીંયા રજીસ્ટ્રેશન હાલ થઈ રહ્યું છે અને કહી શકાય કે આજથી આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા. ટેબ્લેટથી જે તમામ જે હોદ્દેદારો છે તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 600થી વધુ હોદ્દેદારો આ બેઠકમાં 3 દિવસ માટે ઉપસ્થિત રહેશે. સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ કારોબારીમાં ઉપસ્થિત રહેશે. તો રાજ્યમાં જે રીતના વરસાદનું જોર યથાવત છે, રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જે રીતના રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, સમગ્ર રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબા સમયગાળા બાદ રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. તો સમગ્ર રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજકોટ શહેરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. મહત્વની વાત છે કે લાંબા સમયગાળા બાદ જ્યારે રાજકોટ શહેરમાં ફરીથી મેઘરાજાનું આગમન થયું છે, લોકો ખેડૂતો તમામ ખુશીના માહોલમાં તમામ લોકો વરસાદને માણી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ હતો. રાજ્યમાં જે રીતના વરસાદનું જોર યથાવત છે, છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં લાંબા સમયગાળા બાદ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં ફરી એકવાર લાંબા સમયગાળા બાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે. તો સમગ્ર રાજકોટ શહેરમાં વરસાદના માહોલથી લોકોને પણ વાતાવરણમાં ઠંડક મહેસૂસ થઈ રહી છે. લોકો પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, વરસાદનો આનંદ માણી રહ્યા છે. ખેડૂતોમાં પણ જ્યારે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી હતી, કારણ કે એક બાજુ મહત્વની વાત છે કે રાજકોટમાં જ્યારે પાણીની સમસ્યા હેરાન કરતી હતી ખેડૂતોને, પાણીની સમસ્યાથી ત્રસ્ત જ્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા, રાજકોટમાં વરસાદ વરસવાથી તેમની ચિંતામાં પણ ઘટાડો નોંધાયો છે. થઈ ચૂકે છે, પરંતુ પાછલા ઘણા સમયથી આપણે વાત કરીએ તો રાજકોટમાં જે પ્રકારે વરસાદ વરસવો જોઈએ તે પ્રકારે વરસાદ નહોતો વરસતો, પરંતુ જે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ 3 થી 4 દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ સેવાઈ હતી. અને શ્રાવણ મહિનાનો જ્યારે જન્માષ્ટમી હાલ તહેવાર ચાલી રહ્યો છે અને કહી શકાય આજે વહેલી સવારથી જ રાજકોટ શહેર જિલ્લો હોય સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે. સવારના અરસાની વાત કરીએ તો મોડી રાત્રિ લઈને સવારના અરસામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અને હાલ પણ બપોરનો સમય છે, 3 થી 4 કલાકના વિરામ બાદ ફરી વાર વરણુદેવ છે તે રાજકોટ ઉપર રિઝાયા છે. અને ખાસ કહી શકાય રાજકોટ શહેર હોય કે પછી જિલ્લામાં ધોધમાર કહી શકાય તે રીતે વરણુદેવ છે તે વરસી રહ્યા છે. ખાસ આ વરસાદ છે તે ખેડૂતો માટે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ખેડૂતોએ વાવણી કરી હતી પરંતુ વરસાદ ન આવવાના કારણે પાક છે તે નિષ્ફળ જવાની એક ભીતિ સર્જાઈ હતી. જો 1 થી 2 દિવસમાં વરસાદ ન વરસ્યો હોત તો ક્યાંક ને ક્યાંક જે પાક છે તે કહી શકાય નિષ્ફળ જવાની શક્યતા હતી.
પરંતુ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેના પગલે જ કહી શકાય હાલ વરસાદ છે તે રાજકોટ શહેર હોય કે પછી જિલ્લામાં વરસી રહ્યો છે અને તેના કારણે જ કહી શકાય રાજકોટવાસીઓ હોય કે પછી ખેડૂતો હોય ગ્રામ્ય વિસ્તારના લોકો હોય તમામમાં કહી શકાય આનંદની એક લાગણી જોવા મળી રહી છે આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો રાજકોટમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ શ્રાવણ મહિનાની જ્યારે રજા પૂર્ણ થવાની આરે છે ને અમુક લોકો હજુ પણ રજા ઉપર છે ત્યારે ચોક્કસથી રાજકોટવાસીઓ છે તે વરસાદની પણ મજા માણી રહ્યા છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો વરસાદના કારણે જે વરસાદ વરસ્યો તેના કારણે અલગ અલગ ક્ષેત્રોમાં કહી શકાય ખુશીની લાગણી છે ખાસ કરીને સરકારી વિભાગ હોય સરકાર હોય કે પછી ખેડૂત વિભાગ હોય તમામમાં આનંદની વાત છે કારણ કે ખેડૂતો છે તે પણ ક્યાંક ને ક્યાંક પાક નિષ્ફળ જવાની મુશ્કેલીમાં સર્જાયા હતા તેઓ પર જન્માષ્ટમીનો તહેવાર છે તે પાક નિષ્ફળ જવાના કારણે કહી શકાય જે પ્રમાણમાં ઉજવી શકવો જોઈએ તે પ્રમાણમાં નહોતા ઉજવી શક્યા પરંતુ જ્યારે આજે હાલ વરસાદ જે વરસ્યો છે તેના કારણે ચોક્કસથી ખેડૂત પરિવારોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે જે પાક નિષ્ફળ જવાનો હતો મૃત અવસ્થામાં જે પાક ચાલ્યો ગયો હતો તે પાકને ચોક્કસથી નવું જીવનદાન મળ્યું છે અને હવે કહી શકાય થોડો સમય થોડા દિવસ માટે કહી શકાય પાકને જીવનદાન મળ્યું છે ફરી સમયાંતરે જો વરસાદ વરસે છે તો ચોક્કસથી ખેડૂતો માટે સારો પાક આવી શકે છે પરંતુ જે પ્રમાણમાં પાકનું ઉત્પાદન થવું જોઈએ તેમાં ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કાપ આવી શકે છે કારણ કે જે પ્રમાણમાં પાણી મળવું જોઈએ તે પ્રમાણમાં ખેડૂતના પાકને પાણી નથી મળ્યું પરંતુ આગામી જે પાકો છે તે સારો વરસાદ થાય તો સારી રીતે લઈ શકાશે હાલ પણ જે રાજકોટ જિલ્લાના જે જળાશયો છે પછી નાની મોટી કહી શકાય ડેમો હોય આ તમામ વસ્તુઓ છે તેમાં કહી શકાય હાલ સુધી પાણી નથી જોવા મળ્યું પરંતુ જો આ વરસાદ સારી રીતે જે હવામાન વિભાગની 3 દિવસની આગાહી છે તે મુજબ જો વરસાદ આવે છે તો ચોક્કસથી કહી શકાય રાજકોટમાં જે કહી શકાય ખેડૂતો છે તે સારો એવો પાક લઈ શકશે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે જ પ્રકારે ખેડૂતોમાં દિવસે ને દિવસે કહી શકાય સમયે ને સમયે કહી શકાય હર્ષની લાગણી જોવા મળી છે હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વરસાદ ન થતા જે રાજકોટ મહાનગરપાલિકાને જે પાણી રાજકોટ શહેરે જે પાણી પૂરું જળાશયો પાડે છે આજી ડેમ હોય ભાદર ડેમ હોય કે નેરી ડેમ તેમાં પણ સપાટી કહી શકાય 50 ફૂટની નીચે જે કહી શકાય ભાદર ડેમની હાલની સપાટી 28 ફૂટ 28% છે પાણી નો જથ્થો જ્યારે આજી ડેમમાં 22% પાણીનો જથ્થો રહેલો છે અને નેરી ડેમમાં 46% જેટલો પાણીનો જથ્થો રહેલો છે એટલે સપ્ટેમ્બર માસના અંત સુધી આ પાણી ચાલે તેટલું હતું જેના કારણે હાલ કહી શકાય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરને સરકાર સમક્ષ નર્મદાના પાણીની માંગ કરવામાં આવી હતી ને હાલ કહી શકાય નર્મદાનું સૌની યોજના મારફત પાણી છે રાજકોટમાં મોકલવામાં આવી રહ્યું છે જો આ વરસાદ સારો વરસે છે તો તમામ જળાશયો ઓવરફ્લો થશે જળાશયમાં નવા નીર આવશે તેના કારણે રાજકોટ ઉપર જે ક્યાંક ને ક્યાંક પાણીનું સંકટ ઘેરાઈ રહ્યું છે તે ચોક્કસથી આ સંકટ પણ હળવું બની શકે તેવી શક્યતા સેવાઈ રહી છે એટલે ચોક્કસથી કહી શકાય સરકારને પણ જે સિંચાઈનું પાણી આપવાની ક્યાંક ને ક્યાંક તેમાં પણ મુશ્કેલી તે નિર્ણય કરવા માટેની મુશ્કેલી પડી રહી હતી આ તમામ બાબતોને ધ્યાને રાખીને કહી શકાય જો વરસાદ સારો વરસે છે તો તમામ ક્ષેત્રો છે તેમાં સારી વાત આવી કહી શકાય સારી વાત થઈ શકે છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો હાલ સરેરાશ રાજકોટ જિલ્લામાં જે 25 જેટલા જળાશયો આવેલા છે નાના મોટા તેમાં સરેરાશ 31% જેટલો પાણીનો જથ્થો રહેલો છે જો હવે વરસાદ સારો વરસે છે તો કહી શકાય આગામી સમયમાં આ તમામ જળાશયોમાં પાણીનો જથ્થો છે તે નવો આવશે હાલ રાજકોટ જિલ્લાના જે સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો હાલ 24% જેટલો છે કે વરસાદ વરસ્યો છે જ્યારે સામાન્ય વર્ષોમાં કહી શકાય પાછલા વર્ષોની સરખામણીએ કહી શકાય ખૂબ ઓછો આંક છે સામાન્ય વર્ષોમાં પાછલા વર્ષોની સરખામણીએ હાલ સરેરાશ વરસાદ 70% જેટલો વરસવો જોઈએ પરંતુ હાલ સુધી 24% વરસાદ વરસ્યો છે એટલે વરસાદની ખાસ જરૂરત છે ને જો આ જ પ્રમાણે વરસાદ વરસે તો ચોક્કસથી ખેડૂતો હોય કે પછી સરકાર હોય કે પછી મહાનગરપાલિકા તમામ માટે આ વરસાદ છે તે ફાયદારૂપ સાબિત થઈ શકશે જી તો જે રીતના રાજકોટમાં વરસાદનું આગમન થયું છે વહેલી સવારથી ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં પડી રહ્યો છે ખેડૂતોની ચિંતામાં ઘટાડો નોંધાયો છે ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે કારણ કે જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને પણ જે પાણીની સમસ્યા નડતી હતી સાથે જે પાકમાં નુકસાની સર્જાવાની જે સમસ્યા નડતી હતી તેમાં રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ છે સમગ્ર રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે જે રીતના આપના દ્વારા દ્રશ્યો પણ જોવામાં આવે કે રાજકોટમાં વહેલી સવારથી જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલ પણ જ્યારે ધોધમાર વરસાદ રાજકોટમાં દેખાઈ રહ્યો છે રાજકોટના લોકોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે સાથે ખેડૂતોમાં પણ ચિંતાનું જે લાગણી ફેલાઈ ગઈ હતી ચિંતાના પાકમાં નુકસાન જવાની ચિંતા જે ખેડૂતોને સતાવી રહી હતી તે ચિંતાથી પણ ખેડૂતો મુક્ત થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે
આણંદ જિલ્લામાં પણ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. વલ્લભ વિદ્યાનગર કરમસદમાં વરસાદ નોંધાયો છે. બાકરોલ મોગરી લાભવેલમાં પણ વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આણંદ અને વિદ્યાનગર રોડ પર પાણી ભરાયા છે. મહત્વના સમાચાર, આણંદ જિલ્લામાં પણ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. રાજ્યમાં જે રીતના છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, આણંદ જિલ્લાના અનેક એવા ગામોમાં વરસાદ નોંધાયો છે. વલ્લભ વિદ્યાનગર કરમસદ બાકરોલ મોગરી લાભવેલમાં વરસાદ નોંધાયો છે. મહત્વની વાત છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આણંદ અને વિદ્યાનગર રોડ પર પાણી ભરાયા છે. આણંદ જિલ્લામાં વરસાદી માહોલ, લોકોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ખેડૂતોની ચિંતામાં પણ ઘટાડો નોંધાયો છે. વલ્લભ વિદ્યાનગર કરમસદ બાકરોલ મોગરી લાભવેલમાં વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તાર જેમ કે આણંદ અને વિદ્યાનગર રોડ પર પાણી પણ ભરાઈ ગયા છે. વાહન ચાલકોને પાણી ભરાવાથી તકલીફ અને હાલાકી થઈ રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમય બાદ જ્યારે વરસાદનું આગમન થયું છે, લોકો આનંદ માણી રહ્યા છે. વરસાદમાં લોકોમાં ખુશખુશાલીનો માહોલ છવાયો છે. આણંદ જિલ્લામાં વરસાદી માહોલમાં વલ્લભ વિદ્યાનગર કરમસદ બાકરોલ મોગરી લાભવેલમાં વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું પણ સામે આવી રહ્યું છે. આણંદ અને વિદ્યાનગર રોડ પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને આનાથી હાલાકી થઈ રહી છે. સાથે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઉઠે છે કે જરાક વરસાદ પડે ને પાણી ભરાઈ જતા હોય છે. નીચાણવાળા વિસ્તારોમાં જ્યારે પાણી ભરાવાની ઘટના બને છે, પરંતુ લાંબા સમયગાળા બાદ જ્યારે વરસાદ વરસ્યો છે, લોકો વરસાદને આનંદથી માણી રહ્યા છે. તો ખેડૂતોની ચિંતામાં પણ ઘટાડો નોંધાયો છે. તાલુકાની હૈયું કંપાવી નાખે એવી ઘટના બની છે. વાંસદાના મોડા આંબા ગામે એક જ પરિવારના 3 સભ્યોએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે પરિવારના સભ્યની બીમારીથી કંટાળીને સમગ્ર પરિવારે આવું આપઘાતી પગલું ભર્યું છે. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વાંસદા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને 3 સભ્યોની ઝાડ પર લટકતા મૃતદેહને નીચે ઉતાર્યા હતા. 3ના મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે વાંસદા કોટેજ હોસ્પિટલ મોકલ્યા હતા. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે મોન્સૂન હસ્તકલા પ્રદર્શન સહ હાટ બજારમાં અકીક જ્વેલરીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય તેના ભવ્ય અને ભાતીગળ હસ્તકલા માટે વિશ્વવિખ્યાત છે. જેમાંનું એક અદ્ભુત અને જાજરમાન કલાવૈભવ એટલે અકીકનો કલાવૈભવ. અકીક પથ્થરોને તોડી તેને ઘાટ આપી વિવિધ જ્વેલરીનું નિર્માણ કરવામાં આવે છે. આ કામગીરીની શરૂઆત 15મી સદીથી થઈ હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. અકીક એ અરેબિયન શબ્દ છે જેનો અર્થ થાય છે પથ્થર. અકીક પથ્થરમાંથી જ્વેલરી તૈયાર કરવાનો કલાકસર ખંભાત શહેરમાં ઘરે ઘરે જોવા મળે છે. આ કલાકસર કરવા માટે અકીક પથ્થરોનો કાચો માલ ગુજરાતના ખંભાત, રાજપીપળા, ઝઘડિયા, કપડવંજ અને જામનગર વિસ્તારમાંથી મંગાવવામાં આવે છે. લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત રાત્રિથી મેઘરાજાએ મહેર કરી હતી અને સાર્વત્રિક વરસાદ થતા લોકો, ખેડૂતો સહિત સૌ કોઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો રાત્રિ દરમિયાન જિલ્લામાં 1-3 ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં સાર્વત્રિક 1-4 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઘણા લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રિથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને કારણે સૌ કોઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સતત વરસી રહેલા વરસાદને કારણે મુરઝાતા પાકોને નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 127 મિલીમીટર એટલે કે 9 ઇંચ અને માળિયાહાટીનામાં 162 મિલીમીટર એટલે 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે બાકીના 7 તાલુકાઓમાં 1-3 ઇંચ જેટલો વરસાદ થયો છે.
ચાલુ વર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થવાના આરે હોવા છતાં સરેરાશ કરતા અડધો વરસાદ પણ ન વર્ષ્યો હોવાથી જૂનાગઢ જિલ્લામાં પાણીના સંકટના એંધાણ વર્તાવા સાથે હજારો હેક્ટર જમીનના ખેતરોમાં વાવણી કરાયેલ મગફળી સહિતના પાકો વરસાદના અભાવે મુરઝાવવાની સ્થિતિમાં આવી ગયા હતા, જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. પરંતુ દરમિયાન ગત રાત્રિથી જિલ્લામાં મેઘસવારીએ ખેડૂતોના મગફળી સહિતના પાકોને નવજીવન આપ્યું છે. દિવ્યકાંત ભુવા, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ. રાજ્યભરમાં ગતરોજથી શરૂ થયેલો વરસાદ હજી પણ યથાવત છે. રહી રહીને પડી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે, જેને લઈ ખેડૂતોના કૃષિ પાકને જીવનદાન મળ્યું છે. જિલ્લામાં 1.5 થી લઈ 4 ઇંચ સુધી વરસાદ થયો હતો, તો ગીર વિસ્તારમાં ભારે વરસાદથી હિરણ 2 નદીમાં નવા નીર આવ્યા હતા. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હિરણ નદીમાં નીર વહેતા થયા હતા. ગુજરાતમાં વરસાદની અછતને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, ત્યારે ગત રોજ રાજ્યના 155 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાતા સૌ કોઈએ રાહતનો અનુભવ કર્યો છે. હજી પણ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉમરગામમાં 12 ઇંચ વરસાદ, વાપીમાં 6 ઇંચ વરસાદ, વડગામમાં 4 ઇંચ વરસાદ, કપરાડા, પોશના, ઊંઝામાં 3 ઇંચ વરસાદ, પાલનપુર અને અંબાજીમાં પણ 3 ઇંચ વરસાદ, વલસાડ, ડીસા, ખેરગામ અને પ્રાંતિજમાં 2 ઇંચ વરસાદ. 3 મહિના પછી પણ રાજ્યમાં વરસાદની 49% ઘટ. રાજ્યમાં વરસાદ ખેંચાતા અછતના એંધાણ વર્તાઈ રહ્યા હતા. બરાબર તેવા જ ટાણે રાજ્યમાં મેઘરાજાએ મહેર કરી અને ગતરોજથી ફરી એકવાર વરસાદ શરૂ થયો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ધરતીપુત્રો સહિત સૌ કોઈએ રાહત અનુભવી હતી. ગતરોજ પડેલા વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં 16 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વાપીમાં 6 ઇંચ તો કપરાડામાં 3 ઇંચ વરસાદ થયો હતો, જ્યારે વલસાડ અને પારડીમાં 2 ઇંચ તથા ધરમપુરમાં 1 ઇંચ વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં 27 દિવસ બાદ 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ બનાસકાંઠાના વડગામમાં પડ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં ઊંઝામાં 2 ઇંચ, જોટાળામાં 1 ઇંચ, પાટણ જિલ્લાના સરસ્વતી અને સિદ્ધપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે. બનાસકાંઠાના વડગામમાં 4.25 ઇંચ, પાલનપુરમાં 2.25 ઇંચ, ડીસામાં 2.5 ઇંચ, લાખણી 1.5 ઇંચ અને સહિત સાર્વત્રિક વરસાદ થયો હતો. તો વળી સાબરકાંઠા જિલ્લામાં પોશીનામાં 2.5 ઇંચ, તલોદ અને પ્રાંતિજમાં 2 ઇંચ, વિજયનગરમાં 1.5 ઇંચ, ઈડર અને વડાલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના માલપુરમાં 1.25 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો. સૌરાષ્ટ્રમાં કુકાવાવમાં 2 અને અમરેલીમાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે વડિયા, બગસરા, રાજુલા અને ચલાલ પંથકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે ઝાપટું પડી ગયું હતું. ઉનામાં પણ હળવે વરસાદ થયો હતો. જોડિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. કચ્છમાં ઓગસ્ટના અંતમાં અમીછાટણા, રાપર, માંડવી, મુદ્રા, અંજાર, અબડાસા અને નખત્રાણામાં પણ ઝાપટા થયા હતા. રાજ્યમાં વરસાદના કારણે થયેલા વિવિધ અકસ્માતોમાં 3ના મોત નિપજ્યા. મહેસાણાના વિસનગર તાલુકાના ગણપતપુરામાં ઘાસ ચારો લેવા ગયેલી મહિલા અને યુવકના તેમજ મહેસાણા તાલુકાના છઠિયારડા મકાનનો સ્લેબ તૂટતા 31 વર્ષીય મહિલાનું મોત થયું. હવામાન વિભાગના આંકડા મુજબ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 49% અને અમદાવાદમાં 61%, જ્યારે રાજ્યના 5 જિલ્લામાં 60%થી વધુ વરસાદની ઘટ છે, જેમાં અરવલ્લી અને ગાંધીનગરમાં 68% સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.